भारत सरकार द्वारा नारी सुरक्षा અને સ્ત્રીઓ હક માટે 50 જન ભાગીદારીની અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આજના ઇન્ટરનેટ યુગમાં ભણેલા સરકારી બાબુઓ જ મહિલાઓ સાથે ઘરે હિંસા માનસિક ત્રાસ સાથે મહિલાના ઉત્પીડનના કિસ્સાઓનો રેશિયો ઘટવાની જગ્યાએ ઊંચો જઈ રહ્યો છે ત્યારે આવો જ કિસ્સો બનાસકાંઠા જિલ્લાના વડગામની જાગૃતિબેન પ્રીતા પ્રતાપભાઈ બારોટ જ્યાં ડીસાના સોતમલા ગામે નિલેશભાઈ સેંધાભાઈ બારોટ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ સકમણ કર્યા હતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોય પતિ નિલેશના પરિવાર દ્વારા જલ્દી લગ્ન કરવાની ઉતાવળ કરાતા પિતાની મજબૂરી જોઈ પિતાને આર્થિક બોજમાં મુક્તિ મળવવા સમાજ અને માતા પિતા પરિવારની પરવા કર્યા વગર નિલેશભાઈ સેંધાભાઈ બારોટ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા 6 વર્ષના લગ્ન જીવનમાં 5 વર્ષના અને 1 વર્ષના બાબાનો જન્મ આપ્યો પણ થોડા સમય નીકળ્યા પછી શિક્ષક હર્ષદભાઈ સેંધાભાઈ બારોટ જેઠ દ્વારા અવારનવાર ઘરે આવી મારી પતિ સાસુને ચઢામણી કરી જાગૃતિ પ્રેમ લગ્ન કરી આવી એના પિતાએ શું મદદ કરી કે સમાજ વ્યવહાર કર્યાવરમાં કે દહેજમાં કશું લાવી નથી પતિ દ્વારા દહેજની માંગણી સાથે માનસિક ત્રાસ આપી સાસુએ બોધડ પદાર્થ મારી જેઠ દ્વારા અને મારી નાખો પતિ દ્વારા માર મરાતા મહિલા પિતાના ઘરે પહોંચી ત્યારે જાગૃતિબેનના પિતાએ વડગામ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરાવી જ્યાં પીડિત જાગૃતિબેન બારોટ દ્વારા વડગામ પોલીસ મથકે પતિ નિલેશભાઈ સેંધાભાઈ બારોટ રેવન્યુ તલાટી સામે અને શિક્ષક જેઠ હર્ષદભાઈ સેંધાભાઈ અને સાસુ પુષ્પાબેન સેંધાભાઈ બારોટ સામે મહિલાને ખોટી રીતે માનસિક ત્રાસ સાથે ઘરેલુ હિંસા દહેજ માટે ત્રાસ આપી મહિલાને માર મારતા હાલ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મારી દીકરી સમાજના રીત રિવાજ મુજબ ડીસાના સોતમલા ગામે નિલેશભાઈ સેંધાભાઈ બારોટ સાથે સકમણ કર્યું હતું અવારનવાર દીકરીના લગ્ન માટે કહેતા હતા પણ મારી આર્થિક સ્થિતિ સારી ના હોય એકાદ વર્ષ પછી લગ્ન કરવા વ્યવસ્થા થતા મારી દીકરીએ ઘરની સ્થિતિ જોઈ નિલેશ સેંધાભાઈ બારોટ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા સામાજિક લોકોના સમજાવટથી બંનેના લગ્ન જીવનની શરૂઆતમાં સારું હતું પરંતુ છેલ્લા 5 વર્ષથી દીકરીને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને માર મારી રહ્યા છે ઘરે આવતા હાલ દીકરીને વડગામ સરકારી દવાખાને દાખલ કરાઈ છે જ્યાં પતિ સાસુ જેઠ સામે વડગામ પોલીસ મથકે મારી દીકરીને ન્યાય આપવા માંગ કરી છે આપનું નામ બોલો મારું નામ પ્રતાપભાઈ વિઠ્ઠલદાસ બારોટ વડગામ શું તકલીફ છે આપની બેબીને મારી બેબીને માર જોડ કરેલી છે એટલે મેં દાખલ કરી છે વડગામ ખાતે સિવિલમાં અને એ દહેજ માગે છે અને પૈસા દાગીના બે માગે છે કે તારે પપ્પા પાસેથી દાગીના અને પૈસા લાવ તો તને રાખીશ એ રીતે એને છેલ્લા 2 વર્ષથી એને બધા પરથી મારધૂર કરે છે છેલ્લા 5 વર્ષ પહેલાં અગાઉ એને કશું કંઈ કર્યું નથી એને 2 ભાણિયા છે એક 5 વર્ષનો છે એક વર્ષનો છે એટલે દાગીનાને પૈસા માગે છે એ માટે એને મારધૂર કરતા હતા એના ભાઈ શિક્ષક હેડમાસ્ટર હશે અમારા જમાઈ છે રેવન્યુ તલાટીમાં ધનેરા છે અને એને સાસુ છે 3 જણ છે ફરિયાદ કોને કોનો ફરિયાદી 3 ઉપર ફરિયાદી કરેલી છે મેં એટલે પ્રોત્સાહન આપે છે એમના જેઠ છે પ્રોત્સાહન આપે છે કે તું તારો દાગીનાને મંગાવ જેમ કે કોર્ટ મેરેજ કરીને લાવી છે તારા એના પપ્પાએ કશું આપ્યું નથી તો દાગીના અને પૈસા મંગાવતું તો રાખ ને કે પછી એને ગાડી મૂક ને કે મારી જોડીને ગાડી મૂક એટલે એને માર મારેલો છે એટલે કોઈ લોખંડનો હથિયારથી કંઈ માથામાં માર મારેલો છે એટલે 4 દિવસથી અહીંયા સિવિલમાં દાખલ કરેલી છે એને કેટલા વર્ષથી તકલીફ આપે છે આ લોકોને 2 વર્ષથી આ છેલ્લા 2 વર્ષથી વધારે પડતી તકલીફ આપે છે અને 7-8 વર્ષ લગ્ન કરી ત્યાં એટલે 2 વર્ષથી એને મારજો વધારે કરે છે દાગીના લઈને આવે છે અગાઉ પણ મેં ફરિયાદી આપેલી છે મહિલા સુરક્ષામાં 2-4 મહિના અગાઉ કે ભાઈ આ મને મારજોડ કરતી પટ્ટે પટ્ટે મારી હતી એટલે પછી એને મને ફોન આવે મને કે પપ્પા મને મારજોડ કરે છે આ લોકો દેજ માગે છે મારી જોડે એટલે મેં કીધું આપણી પરિસ્થિતિ છે નહીં પણ બેટા તું શાંતિથી રહે અને તારું જીવન કાઢ એને 2 ભણ્યા છે એક 5 વર્ષનો છે ને એક વર્ષનો ભણ્યો છે પછી એમણે કોર્ટ મેં ફરિયાદી આપેલી એટલે એ લોકોએ સામાજિક માણસો બોલાવી અને સમાધાન કરી અને પટાવટ કરેલો કે ભાઈ હવે પછી અમે આ પગલું કરીશું નહીં છતાં પણ એમને 4 મહિના પછી આ પાછી ફેરે એને મારજોડ કરી 2 ભાઈએ અને એની માએ 3 ને થઈ અને મારી છોડીને કોઈ બુરથલ પદાર્થ લઈ અને માથામાં મારેલો અને ગરદાપટોનો માર મારેલો એટલે એ બેહોશ થઈ ગઈ હતી આગળ એટલે કોઈ વ્યક્તિનો ફોન મારી જોડે આવ્યો કે ભાઈ તમારી બેબીને મારી જતી છે તમે આવો અહીંયા પછી હું જઈને મારી બેબીને ત્યાંથી લઈ આવ્યો અને અહીંયા સિવિલમાં દાખલ કરી છે અને મેં એમના પર FIR ફાડાવી છે રિપોર્ટર બાજુભાઈ વણકર બનાસકાંઠા